પરમેશ્વર યુસુફ અને એના પરિવારને બસાવે છે. ઘણા વર્ષ બાદ યાકૂબ ગયડો થઈ ગયો. એને પોતાના વાલા બેટા યુસુફને એના બાજ્યને જે ઘેટો સારતા હતા એનાની ખોળી કરવા હારું મોકલ્યો. યુસુફના ભાઈ એને હાથે રીહ કરતા હતા, કેમ કે એનાનો બા એને હાથે વધારે પ્રેમ કરતો હતો. અને યુસુફને એવું સાંભળાયું હતું કે વૈયો એના પર અધિકાર ચલાડે છે. જ્યારે યુસુફે એનો બાજ્ય કરીને જો તે નવે યુસુફને હાયને ગુલામનો વેપાર જઈને વેચી દીધો. એનવે ઘેર જવાથી પેલ યુસુફનો જભો ફાડીને બોકડાના લોહીમાં ડબોળ દીધો. એને બાદ વૈયો જભો એના બા કને લઈ જ્યા. એતરે કે એનો બા એમ જાણે જાય કે યુસુફને જંગલી જનાવરે માર નાખ્યો હે. વૈયો જભો બાળીને યાકૂબ ઘણો દુઃખી થયો. ગુલામના વેપારી યુસુફને મિશ્ર દેશમાં લઈ જ્યા. મિશ્ર દેશ મોટો અને તાકતવર દેશ હતો અને વૈયો નીલ નદીને કાંઠે હતો. ગુલામનો વેપાર જેવે યુસુફને ધનવાન સરકારી અધિકારીને વેચી દીધો. યુસુફે એના માલિકની સેવા ઘણી તાજીરથી કરી અને પરમેશ્વરે યુસુફને આશીર્વાદ આપ્યો. એના માલિકની બજેરે યુસુફ હાથે હુવાની કોશિશ કરી, પણ યુસુફે એવી રીતે પરમેશ્વર વિરુદ્ધ પાપ કરવા નકાર કર્યો. એની જબર રીહી ભરાઈને યુસુફ ઇપેર ખોટો તોફો માથે પડ્યો કે એને હાયને જેલમાં પૂર દેવામાં આવે. યુસુફ જેલમાં હુદો પરમેશ્વર ગેડ વિશ્વાસ ઉર્યો અને પરમેશ્વરે એને આશીર્વાદ આપ્યો. યુસુફનો કઈ ગુનો નહીં હતો. તે હુદો વૈયો બે વર્ષથી જેલમાં હતો. હિરોન નામનો એક માણસ હતો જેને મિશ્ર દેશનો મનખર રાજા માનતો હતો. એને એક રાતે બે હમણાં આવ્યો. એને હરું વૈયો ઘણો ચિંતામાં પડી ગયો હતો. એને સલાહ હલવા વાળો મનો. કોઈએ એને એના હામણાનો અર્થ બતાડી નહીં શક્યો. પરમેશ્વરે યુસુફને હામણાનો ભેદ જાણવાની શક્તિ આપી હતી. એતરે હરું હિરોન રાજા યુસુફને જેલમાં બહારતો લાવ્યો. યુસુફે હામણાનો અર્થ એવી રીતે બતાડ્યો કે પરમેશ્વર હાથ વરહ એવો હલવાનો હે જેને માં ભરપૂર ફસલ પાકે અને એને બાદ હાથ વરહ તક કાળ પડે. હિરોન રાજા યુસુફને બાળીને ઘણો ખુશ થયો અને એને આખો મિશ્ર દેશનો બીજા દરજાનો મુખી માણસ ઠરાવ્યો. યુસુફે તાજો હાથ વરહનું ધાન ખાવા હારું ભેગું કરવા મનખને કીધું. એને બાદ કાળના ટાઈમમાં યુસુફે મનખને વૈયું ધાન વેચવું એતરે હરું કે એના કને ખાવાનું પૂરું પડી શકે. આ ગજબનો કાળ ખાલી મિશ્ર દેશમાં જ નહીં પણ કનાન દેશમાં હુદો હતો, જ્યાં યાકૂબ અને એનો પરિવાર રહેતો હતો. એતરે હરું યાકૂબે એના મોટો સોરને ખાવા હારું ધાન વેચાતું લેવા મિશ્ર દેશમાં મોકલ્યા. યુસુફના ભાઈ જરા ધાન લેવા હારું એને અગેડ ઇબાર્યા, ત્યારે યુસુફને ઓળખી નહીં શક્યા. પણ યુસુફ એને ઓળખી ગયો. યુસુફે એને પારખવા હારું પોતાના બારામાં પૂછ્યું કે વૈયા બદલાયા કે નહીં બદલાયા. એને બાદ એને કીધું, ગભરાવો નહીં, હું તમારો ભાઈ યુસુફ હે. જરા તમે મને ગુલામ તરીકે વેચી દીધો ત્યારે તમે મારી હાથે બોંડો કરવાનું સહાયું, પણ પરમેશ્વરે એની બોંડાઈને તાજામાં બદલી નાખી હે. તમે આવો અને મિશ્ર દેશમાં રહો કે હું તમારી અને તમારા પરિવારની જરૂરત પૂરી પાડું. જ્યારે યુસુફના ભાઈ પાછા ફરીને ઘેર જ્યા અને નાના બા યાકૂબને કીધું કે યુસુફ જીવે હે. આ વાત સાંભળીને વૈયો ઘણો ખુશ થયો. જે કે યાકૂબ ઘણો ગયડો હતો, વૈયો પોતાના પરિવાર સાથે મિશ્ર દેશમાં જ્યો અને ત્યાં રહ્યો. યાકૂબે મરતો પહેલ એના બધા સૂરને આશીર્વાદ આપ્યો. પરમેશ્વરે જે કરારના વાયદા ઇબ્રાહીમ હાથે કર્યા હતા વૈયા ઈસાક હાથે આવ્યા અને એને બાદ યાકૂબ કને અને એને બાદ બાર સોરા અને એના પૂરા પરિવાર કને આવ્યા. યા બાર સોરા બાર ઘરાણા કહેવાયા.